આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો. આજે 10 માર્ચ 2023 અને શુક્રવારનો દિવસ, અને આ દિવસના માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રશ્ન આપણે જોવાના છીએ એ તો લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 17મી કલમ. લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 17મી કલમ. એ તો ઈસ્ટર ડે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું એ દિવસે જે બનાવ બનેલો. સુવાર્તા પ્રમાણે આપણે જોઈએ છીએ કે મરિયમ મગદલન એ વહેલી સવારે કબરે જાય છે અને ત્યાં ઈસુનું શબ એને દેખાતું નથી. પછી પેલા માડીને પૂછે છે અને એ બધી બાબત. ત્યાર પછી લુકની સુવાર્તામાં એવું લખ્યું છે કે ઈસ્ટરના દિવસે, એટલે એ જ દિવસે, હવે પાસ્કા પર્વ પતી ગયું છે અને જે યહૂદીઓ પાસ્કા પર્વની ઉજવણી કરવા આવેલા એ પોતપોતાના ઘરે જાય છે. ત્યારે કહે છે યરૂશલેમથી આમોસ, જે યરૂશલેમથી 7 કિલોમીટર દૂર હતું અને ચાલતા જવાનું ચાલતા આવવાનું, તો બે વ્યક્તિઓ આમોસના રોડ પર ચાલતા ચાલતા વાતો કરતા જાય છે. પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા, ઈસુને વધસ્તાએ મારી નાખ્યા, એમને દાટવામાં આવ્યા અને કહે છે આજે સવારે ઉત્થાન પામ્યા છે. એ બધી બાબતો વિશે તેઓ ચર્ચા કરતા હતા, એકબીજાને પ્રશ્ન પૂછે અને એકબીજાની સાથે ચર્ચા કરતા હતા. હવે એ બેના જે નામ છે એમાંથી એકનું નામ ક્લિયોપાસ છે, શિષ્યનું નામ, પરંતુ બીજાનું નામ નથી. કેટલાક કહે છે કે લુક પોતે હતો, કેટલાક કહે છે ક્લિયોપાસની પત્ની હતી, ગમે તે વ્યક્તિ હતી, પણ જે પેલા 11 શિષ્યો હતા એમાંનો તો કોઈ નહોતો જ. એ વાત લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 33મી કલમ પ્રમાણે સાબિત થાય છે કે શિષ્યો તો બધા જ યરૂશલેમમાં હતા. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામેલો, પ્રભુ આ બે જણની સાથે થઈ ગયો અને સાથે થઈને ઈસુએ પ્રશ્ન કર્યો. કયો પ્રશ્ન? જે આજનો પ્રશ્ન, તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે સી વાત કરો છો? તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે કયા વિષય પર વાત કરો છો? અને આ પ્રશ્ન સાંભળીને પેલા બે વ્યક્તિઓ શિષ્યો ઊભા રહ્યા. શું વાત કરે છે? યરૂશલેમમાં જે બનાવ બન્યો છે, ટોક ઓફ ધ ટાઉન છે છેલ્લા 3 દિવસથી, અને તને જ ખબર નથી કે શું બન્યું છે? ત્યારે ઈસુને તેઓ ઓળખી શક્યા નહીં. તેમની આંખો કે છે બંધાઈ ગયેલી હતી, ચર્ચાના વિચારણામાં પ્રશ્નોમાં આંખો બંધાઈ ગયેલી હતી. પાસ્કા પર્વમાં જઈને આવ્યા છે, ઈસુ વિશે બધું જ સાંભળ્યું છે, પણ આંખો બંધાઈ ગયેલીને ઈસુને ઓળખી શક્યા નહીં. અને ઈસુએ પૂછ્યું કે જ્યારે કઈ બિનાઓ, ત્યારે આ લોકોએ એ ઈસુને બધી જ બાબત કઈ સંભળાવી. ઈસુ નામનો એક પ્રબોધક હતો, એને લોકોએ પકડ્યો, અમારા લોકોએ પકડ્યો, અમારા લોકોએ બધસ તમે જડાવ્યો, મરણ પામ્યો, એને દાટવામાં આવ્યો અને આજે સવારે ઉત્થાન પામ્યો છે, અમારામાંની કેટલીક સ્ત્રીઓ ત્યાં ગઈ અને એ ઉત્થાન પામ્યો છે. આ બધી બાબતો જ રજૂઆત કરી. એટલે બીજા અર્થમાં એમ કહેવાય કે આ બે વ્યક્તિઓએ ઈસુને સુવાર્તા આપી. વિચિત્ર લાગશે આપણને, બે વ્યક્તિઓએ ઈસુને સુવાર્તા આપી પણ ઓળખ્યા વગર, ઈસુને ઓળખ્યા વગર સુવાર્તા આપી. અને તે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઓ અણસમજું, આ બધી બાબતો તો લખેલી છે શાસ્ત્રમાં, આ બધું સહેવું જોઈએ ને થવું જોઈતું હતું. ને ત્યાર પછી પોતાના ઘરમાં, એ લોકોના ઘરમાં ઈસુ જાય છે, ત્યાં લઈ જાય છે અને રોટલી ભાગી, ત્યારે તેમની આંખો ઓગળી ગઈ. ત્યારે એમની આંખો ઓગળી ગઈ. બીજા અર્થમાં આંખો બંધ હતી, ઈસુને ઓળખ્યા નહોતા, પણ જ્યારે રોટલી ભાગવામાં આવી ત્યારે આંખો ઉઘડી ગઈ. અને ઘણી બધી વખતે એવું બને, આંખો બંધ હોય પણ મેદની સંગત પાસે આવીએ ત્યારે પ્રભુ આપણી આંખો ઉઘાડી દે છે.
ગમે તે બાબત હોય પ્રભુ આપણી આંખો ઉઘાડી દે છે અને અહીં આગળ એ બાબત બની ત્યારે આ પ્રશ્ન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે. જો આપણી આંખો બંધ હોય તો પ્રભુ આંખો ખોલવા તૈયાર છે. એ પ્રભુની પાસે આવીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં અને સમજાવવામાં પવિત્ર આત્માની દોરવણી આપી આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.